અને ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ। राजकोट जिल्लाना उपलेटा तालुकाना गढ़ड़ा गाम में ताजेतर में पड़ेला वरसाद थी खेती ने निष्फळ जता खेडूतोना ललाटे चिंता की लकीर उपसी आवी छे। समग्र गुजरात ना तमाम जिल्लाओं में जड़बंबाकार की स्थिति जोवा मळी रही छे। आ वरसाद थी खेडूतोए खेतर में करेलू वावेतर निष्फळ गयू छे। वरसादना पाणी हजु खेतरों में ओसरिया नथी अने खेतरों में जवा तथा आववा माटेना रस्ताओ पण पाणी में गरकाव थया छे। गामना खेडूतोनी मांग छे के आ विस्तारने लीलो दुकाळ जाहेर करे कारण के अहीं पाणीना कारणे व्यापक नुकसान थयुं छे। सरकार वहली तके सर्वे करावी योग्य वर्तर अने सहाय आपे तेवी मांग खेडूतो करी रह्या छे। અમારે 15 વીઘાનું વાવેતર હતું કપાસનું, તેમાં નિષ્ફળ જતા અમે એરંડા વાવ્યા, એરંડા નિષ્ફળ પણ ગયા અને પછી જુવાર વાવી, જુવાર પણ નિષ્ફળ ગઈ અને અતિ ભારે 80-90 ઇંચ વરસાદના હિસાબે અમારે નુકસાનને કારણે અમારું નુકસાન થઈ છે। જો ખેડૂત જો અમને સરકાર વળતર આપે તો અમે જીવી શકીએ અને નભી શકીએ એવું છે। તો અમારે 80-90 ઇંચ વરસાદ પડતા પહેલાં વાવ્યો તો કપા વાળીને વાવ્યા, એડા કાઢીને વાવી જુવાર, જુવાર અંતો નિષ્ફળ પાક ગયો છે। હાવ અતિ વરસાદ હતા, બંધ પારા હાથે બહુ અતિ નુકસાની કે કોઈ બાકી નહીં, એવી અમે અપેક્ષા રાખી સરકાર પાસે અમને કોઈ સહાય કરે। અમે દીકરાને ગળે ઉજેરી ને અંધા રૂસને મોટા ગળ્યા હતા, તો અમને સરકાર કંઈ સહાય કરે તો અમે નભી રહ્યો। આજે ગઠાડા ગામની જમીન જે મોજ ડેમની અંદર જે ખેતર આવેલ છે, મોટ ડેમ આજુબાજુ વિસ્તારમાં તેમજ ફૂલગારી વિસ્તારમાં જે ખેતરો આવેલ છે તે ખેતરોમાં 3-3 વખત ખેડૂતોએ વાવેલ છે, તે તમામ પાક બિલકુલ નિષ્ફળ ગયેલ છે। આજે જેને કારણે સરકારે તાત્કાલિક વહેલી તકે એનું સર્વે કરવું જોઈએ અને આ ખેડૂતોને તાત્કાલિક સહાય મળવી જોઈએ। તેમજ આજે જે ડેમ કાંઠાનો એરિયો છે ત્યાં તમામ ખેતીવાડી વિસ્તાર જવાના તમામ રસ્તા પણ ધોવાઈ ગયેલ છે, ત્યારે પાક પણ નિષ્ફળ ગયેલ છે, રસ્તા ધોવાઈ ગયેલ છે, ખેડૂતો પોતાની વાડીએ જઈ શકતા નથી। આજે સામે તળાવ જેવા ખેતરો ભર્યા છે, જે તમે મીડિયાની અંદર પણ જોઈ શકો છો કે આવા ખેડૂતોને તાત્કાલિક ગઢાડા ગામના ખેડૂતોને તાત્કાલિક સર્વે કરી અને તેમને વળતર મળવી જોઈએ એવી અમારી ગામ લોકોની માગણી છે।